ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 199 ઉપર જુઓ. રેલવેની મુસાફરી. કોની મુસાફરી? રેલવેની. ટ્રેનમાં બેઠા છો ને તમે બધા? બેઠા છો ટ્રેનમાં? વાહ, સરસ. આગળ જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે. રસ્તામાં ટ્રેન ન્યુમાલ, અલીપુરદ્વાર અને ગોલપરા સ્ટેશને ઊભી રહે છે. તો આ ટ્રેન, રેલવેની ગાડી એટલે કે આ ટ્રેન ક્યાંથી ઉપડે છે? ન્યૂ જલપાઈગુડીથી. કયા સ્ટેશનેથી? ન્યૂ જલપાઈગુડીથી, બરાબર. અને ક્યાં જાય છે? ગુવાહાટી જાય છે. તો રસ્તામાં બીજા કેટલાક સ્ટેશન પણ આવે છે, જેવા કે ન્યુમાલ, અલીપુરદ્વાર અને ગોલપરા. આ સ્ટેશને ઊભી રહે છે. અને ક્યાં જવાની છે આ ટ્રેન? ગુવાહાટી જવાની છે, બરાબર ને? તો ચાલો આગળ જુઓ મિત્રો. જુદા જુદા રેલવે સ્ટેશન સુધીની ટિકિટની કિંમત કોઠામાં આપેલી છે. તો મિત્રો, અહીં કોષ્ટક એક કોઠો એટલે કે એક કોષ્ટક આપેલું છે, બરાબર. કોષ્ટકમાં જુઓ બધા સ્ટેશનની કેવી ટિકિટ છે. અલગ અલગ ટિકિટ આપેલી છે, એટલે કે અલગ અલગ ભાડું આપેલું છે. ચાલો આગળ જુઓ. તો જુઓ મિત્રો, અહીં નીચે રેલવે મુસાફરીનું અંતર, સ્ટેશન અને ટિકિટ ભાડાની વિગત આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો, અહીં આ કોષ્ટકની અંદર અહીં રેલવેની મુસાફરીનું અંતર આપેલું છે, સ્ટેશનના નામ આપેલા છે અને શું આપેલું છે? ભાડું આપેલું છે, કે કયા સ્ટેશન સુધીનું કેટલું ભાડું છે એ ભાડું પણ આપેલું છે. કયા સ્ટેશનની ગાડી ઉપડે છે? ન્યૂ જલપાઈગુડીથી ગાડી ઉપડે છે, એટલે કે ટ્રેન જાય છે. ક્યાં સુધી જવાની છે? ગુવાહાટી સુધી જવાની છે, બરાબર ને? તો જુઓ, અહીં જુઓ આ કોષ્ટકમાં ન્યૂ જલપાઈગુડીથી અંતર કિલોમીટરમાં, અહીં કિલોમીટરમાં અંતર આપેલું છે. સ્ટેશન, તો અહીં સ્ટેશનના નામ આપેલા છે, બરાબર ને? અને અહીં ભાડું રૂપિયામાં આપેલું છે, બરાબર. તો આ કોઠા ઉપરથી એટલે કે આ કોષ્ટક ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખીશું, બરાબર. ચાલો જુઓ, અહીં શું શોધવાનું છે? અંતર શોધવાનું છે. ચાલો અંતર શોધો. તો મિત્રો, અહીં આપણે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખીશું. તો પહેલા આપણે અંતર શોધીશું. ચાલો એક નંબરમાં જુઓ. તો એક નંબરમાં ન્યુમાલથી ગુવાહાટી સુધી, બરાબર. તો ન્યુમાલથી ગુવાહાટી સુધીનું અંતર કેટલું છે એ આપણે અહીં શોધવાનું છે, બરાબર. તો જુઓ, ન્યુમાલનું અંતર કેટલું આપેલું છે? 57 કિલોમીટર. અને ગુવાહાટીનું અંતર કેટલું છે? 495 કિલોમીટર, બરાબર. તો આ બે વચ્ચે કેટલું અંતર છે એ આપણે શોધવાનું છે. એ શોધવા માટે શું કરશું? આપણે બાદબાકી કરીશું, બરાબર. ચાલો બોલો શું આવશે જવાબ અહીં. તો જુઓ, ગુવાહાટીનું અંતર કેટલું છે? 495 કિલોમીટર. 495 કિલોમીટર કોનું અંતર છે? ગુવાહાટી, બરાબર. માઇનસ ન્યુમાલનું અંતર કેટલું છે? 57 કિલોમીટર, બરાબર. 57 કિલોમીટર. ચાલો અહીં આપણે ખાલી સ્થાનમાં શૂન્ય મૂકી દઈશું, બરાબર. આપણે શોધવાનું શું છે? કિલોમીટર શોધવાના છે, કે ન્યુમાલથી ગુવાહાટી સુધીનું અંતર કેટલું છે એ આપણે શોધવાનું છે, બરાબર. ચાલો પાંચમાંથી સાત બાદ કરો. પાંચમાંથી સાત બાદ થાય, ન થાય, શું કરશું? બાજુના સ્થાનમાંથી ડસકો લેવો પડે, બરાબર ને? ચાલો નવની ઉપર કેટલા આવશે? આઠ. પાંચની ઉપર કેટલા આવશે? પંદર. ચાલો પંદરમાંથી સાત બાદ કરો, કેટલા બાકી રહેશે? આઠ. આગળ જુઓ, આઠમાંથી પાંચ બાદ કરો, કેટલા બાકી રહેશે? આઠમાંથી પાંચ બાદ કરીએ તો ત્રણ. ચાલો આગળ જુઓ, ચારમાંથી શૂન્ય બાદ કરો, ચારમાંથી ઝીરો બાદ કરો, કેટલા બાકી રહેશે? ચાર, બરાબર. કેટલો જવાબ આવ્યો? 438 કિલોમીટર. તો ન્યુમાલથી ગુવાહાટી સુધીનું અંતર કેટલું છે? 438 કિલોમીટર, બરાબર. તો અહીં આપણે જવાબમાં લખશું 438 કિલોમીટર, બરાબર. આ રીતે જવાબ લખીશું, બરાબર. જુઓ બે નંબરમાં ન્યુમાલ અને ગોલપરા વચ્ચે, હવે આપણે ન્યુમાલ અને ગોલપરા વચ્ચેનું
કેટલું અંતર છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, ન્યુ માલનું અંતર કેટલું છે? 57 કિલોમીટર. ગોલપરાનું અંતર કેટલું છે? 366 કિલોમીટર. બરાબર ને? તો શું આવશે જવાબમાં? બોલો શું આવશે જવાબમાં? ચલો શું કરશું? સરવાળો કે બાદબાકી કરીશું. ગોલપરાનું અંતર કેટલું છે? 366 કિલોમીટર. બરાબર ને? તો 366 કિલોમીટર કોનું અંતર છે? ગોલપરાનું. માઇનસ ન્યુ માલનું અંતર કેટલું છે? 57 કિલોમીટર. બરાબર? અહીં ખાલી સ્થાનમાં શૂન્ય મૂકીશું. બરાબર? ચાલો આગળ જુઓ. કિલોમીટર શોધવાનું છે ને આપણે. ચાલો, છ માંથી સાત બાદ થાય, નવ બાદ થાય, બાજુમાંથી દસકો લઈએ, છ ની ઉપર પાંચ, અહીં છ ની ઉપર કેટલા આવશે? 16. બરાબર ને? ચાલો, સોળ માંથી સાત બાદ કરો, કેટલા બાકી રહે? સોળ માંથી સાત બાદ કરીએ તો 9. બરાબર? ચાલો, પાંચ માંથી પાંચ બાદ કરીએ તો કેટલા બાકી રહે? શૂન્ય, એટલે કે 0. આગળ જુઓ, ત્રણ માંથી શૂન્ય બાદ કરો, ત્રણ માંથી 0 બાદ કરો, કેટલા બાકી રહે? 3. બરાબર ને? કેટલા બાકી રહે? 3. ચાલો, કેટલો આવ્યો જવાબ અહીં આપણો? 309 કિલોમીટર. તો ન્યુમલ અને ગોલપરા વચ્ચેનું અંતર કેટલું છે? 309 કિલોમીટર છે. આ બે સ્ટેશન વચ્ચેનું અંતર કેટલું છે? 309 કિલોમીટર છે. તો અહીં આપણે જવાબમાં લખશું 309 કિલોમીટર. બરાબર? ન્યુમાલ અને ગોલપરા વચ્ચેનું અંતર કેટલું છે? 309 કિલોમીટર. બરાબર? સમજ પડી ને? ચાલો આગળ જુઓ. ત્રણ નંબર, અલીપુર દ્વારથી ગુવાહાટી સુધી. તો હવે આપણે અલીપુર દ્વારથી ગુવાહાટી સુધીનું કેટલું અંતર છે એ આપણે શોધવાનું છે. ચાલો શું આવશે જવાબ? બોલો કરો, જોઈએ જાતે જવાબ. શું આવશે જવાબ? ચાલો કરીએ. તો જુઓ અહીં કોષ્ટકમાં, અલીપુર દ્વારનું અંતર કેટલું છે? 175 કિલોમીટર. ગુવાહાટીનું અંતર કેટલું છે? 495 કિલોમીટર. બરાબર? ચાલો બાદબાકી કરીએ. 495 કિલોમીટર કોનું છે? ગુવાહાટીનું અંતર. બરાબર ને? માઇનસ અલીપુર દ્વારનું અંતર કેટલું છે? 175 કિલોમીટર. બરાબર ને? ચાલો, 495 કિલોમીટર માઇનસ 175 કિલોમીટર. બરાબર? અહીં આપણે કિલોમીટર શોધવાના છે. અલીપુર દ્વારથી ગુવાહાટી સુધીનું અંતર શોધવાને આપણે શું કરીશું? બાદબાકી કરીશું. ગુવાહાટીનું જે અંતર છે એમાંથી આપણે અલીપુર દ્વારનું અંતર બાદ કરીશું. બરાબર ને? ચાલો જુઓ, પાંચ માંથી પાંચ બાદ કરે તો 0, એટલે કે 0. નવ માંથી સાત બાદ કરે તો કેટલા બાકી રહે? 2. આગળ જુઓ, ચાર માંથી એક બાદ કરો, ચાર માંથી એક બાદ કરીએ તો કેટલા બાકી રહે? 3. ચાર માંથી એક બાદ કરે તો કેટલા બાકી રહે? 3. કેટલો આવ્યો જવાબ? 320 કિલોમીટર. બરાબર? તો અલીપુર દ્વારથી ગુવાહાટી સુધીનું અંતર કેટલું છે? 320 કિલોમીટર છે. એટલે કે આ બે શહેર વચ્ચેનું અંતર કેટલું છે? 320 કિલોમીટર. બરાબર? ચાલો જવાબમાં લખશું આપણે 320 કિલોમીટર. બરાબર? કેટલો જવાબ આવ્યો? 320 કિલોમીટર. અલીપુર દ્વારથી ગુવાહાટી સુધીનું અંતર કેટલું છે? 320 કિલોમીટર છે. બરાબર? સમજ પડી? તો આગળ જુઓ મિત્રો, ચાર નંબરમાં. ચાલો જુઓ મિત્રો, અહીં ચાર નંબર, ન્યુમાલ અને અલીપુર દ્વાર વચ્ચે કેટલું અંતર છે એ તમારે તમારી જાતે આ જવાબ શોધવાનો છે. બરાબર? આગળ જુઓ, પાંચ નંબર, ગોલપરાથી ગુવાહાટી સુધી. તો ગોલપરાથી ગુવાહાટી સુધીનું કેટલું અંતર છે એ તમારે શોધવાનું છે. એટલે કે આ જવાબ પણ તમારે તમારી જાતે શોધવાનો છે. બરાબર? આ તમારે તમારી જાતે કરવાનું છે. બરાબર? ચાલો આગળ જોઈએ. ચાલો તો જુઓ મિત્રો, અહીં ટિકિટની કિંમત શોધો. હવે આપણે ટિકિટની કિંમત શોધીશું. જુઓ, એક નંબર, ભૂપેન ન્યુ જલપાઈગુડીથી અલીપુર દ્વાર જાય છે, ટિકિટ ભાડું કેટલું થશે? ભૂપેન ન્યુ જલપાઈગુડીથી ક્યાં જાય છે? અલીપુર દ્વાર જાય છે. તો ટિકિટનું ભાડું કેટલું થશે? તો અને કેટલા રૂપિયા ભાડું થશે એ આપણે શોધવાનું છે. તો એ જવાબ શોધવા શું કરશું? ક્યાં જોવાનું? કોઠામાં, એટલે કે કોષ્ટકમાં જોવા. જુઓ કોષ્ટકમાં, અલીપુર દ્વાર સુધીનું ભાડું કેટલું છે? 28 રૂપિયા. બરાબર ને? કયા સ્ટેશનેથી ગાડી ઉપડે છે? ન્યુ જલપાઈગુડીથી
કે આ સ્ટેશનેની ગાડી ઉપડે છે બરાબર તો અલીપુર દ્વાર સુધીનું ભાડું કેટલું છે 28 રૂપિયા છે તો ભૂપેને કેટલા રૂપિયા આપવા પડશે ટિકિટનું ભાડું કેટલું આપવું પડશે 28 રૂપિયા આપવા પડશે તો અહીંયા આપણે જવાબમાં લખશું 28 રૂપિયા બરાબર ને આ રીતે જવાબ લખવાનો છે બરાબર ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુર દ્વાર સુધી જાય છે તો તેનું ટિકિટ ભાડું 28 રૂપિયા થશે કેટલું થશે 28 રૂપિયા થશે બરાબર આ રીતે જવાબ લખવાનો છે બરાબર ચાલો આગળ જુઓ બે નંબરમાં ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલબરા જવું પડે તેમ છે તેણે ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ક્યાં જવાનું છે ગોલપરા જવું પડે તેમ છે તો તેણે કેટલા રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવું પડશે એ આપણે શોધવાનું છે તો શું આવશે જવાબ ચલો જો જોઈએ કોષ્ટકમાં જુઓ ઇન્દિરા ક્યાંથી જાય છે ન્યૂ જલપાઈગુડીથી જાય છે બરાબર ક્યાં જવાની છે ગોલપરા જવાની છે તો એને કેટલા રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવું પડશે જુઓ અહીં ભાડામાં રૂપિયા કેટલા પેલા છે ભાડામાં રૂપિયા જુઓ 49 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે કેટલા રૂપિયા ચૂકવવા પડશે ટિકિટનું ભાડું 49 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે બરાબર તો અહીં આપણે જવાબમાં લખશું 49 રૂપિયા 50 પૈસા આ ભાડું કોણે ચૂકવવું પડે ઇન્દિરાએ ચૂકવવું પડે ઇન્દિરા ક્યાં જાય છે ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જાય છે એટલે કે ગોલપરા તેને જવું પડે તેમ છે તો અહીં તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે ટિકિટના 49 રૂપિયા 50 પૈસા ચૂકવવા પડશે બરાબર તો મિત્રો આ રીતે જવાબ લખવાનો છે તો મિત્રો જુઓ અહીં 3 નંબરમાં દેવુ સીમા અને ગોવિંદ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે તેમણે 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેઓએ રૂપિયા 50 ની એક નોટ ટિકિટ માટે આપી તેઓને કેટલા રૂપિયા પાછા આપશે તો જુઓ મિત્રો અહીં 3 મિત્રો છે કયા કયા 3 મિત્રો દેવુ સીમા અને ગોવિંદ તેઓ ન્યૂ જલપાઈગુડીથી ક્યાં જાય છે ન્યૂ માલ જાય છે બરાબર તો તેમણે કેટલી ટિકિટ લેવી પડે 3 ટિકિટ કેમ કે મિત્રો પણ કેટલા છે 3 છે બરાબર તો તેમણે 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ શોધવાનું છે બરાબર ત્યાર પછી ચાલો બીજું શું શોધવાનું છે તેઓએ 50 રૂપિયાની એક નોટ ટિકિટ લેવા માટે આપી બરાબર તો તેઓને કેટલા રૂપિયા પાછા મળશે એ પણ અહીં શોધવાનું છે પહેલા શું શોધવાનું છે કે 3 ટિકિટના રૂપિયા કેટલા ચૂકવવા પડશે એ શોધવાનું છે અને ત્યાર પછી તેઓએ 50 રૂપિયાની એક નોટ કોને આપી ટિકિટ માસ્ટરને ટિકિટ લેવા માટે બરાબર તો ટિકિટ માસ્ટર તેમને કેટલા રૂપિયા પાછા આપશે એ પણ અહીં શોધવાનું છે બરાબર તો જુઓ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે તો એનું ભાડું કેટલું છે એક જણનું ભાડું કેટલું આપેલું છે 12 રૂપિયા 50 પૈસા બરાબર તો 3 જણનું ભાડું કેટલું હશે એ અહીં શોધવાનું ત્યાર પછી ટિકિટ માસ્ટરને તેઓએ 50 રૂપિયાની એક નોટ આપી છે અને 50 રૂપિયામાંથી કેટલા રૂપિયા ટિકિટ માસ્ટર તેમને પાછા આપશે એ પણ અહીં શોધવાનું છે બરાબર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે શોધવાનો છે બરાબર સમજ પડી ને તો મિત્રો આપણે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો